નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. આશરે 200 વર્ષથી ભરાતો પરંપરાગત ગોળ ગધેડાનો મેળો, જેમાં લીસા લાકડા ઉપર 40-50 ફૂટ ઊંચે ગોળની પોટલી લેવા યુવાનો હોડ લગાવે છે, જ્યારે ઉપર ચડતા યુવાનોને મહિલાઓ લાકડીઓનો માર મારે છે. દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં હોળી ધૂળેટી પર્વને લઈને અનેક પરંપરાઓ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વિસ્તારના પરંપરાગત મેળા આકર્ષણનું કેન્દ્ર હોય છે. જય જોહર, જય આદિવાસી. અમારા હોળીના દિવસે 7 દિવસનો ગોળ ગધેડાનો મેળો ભરવામાં આવે છે. પાંચમનો ગધેડો ઉભો કરવામાં આવે છે અને રાંગણ ઉભો કરવામાં આવે છે. જે યુવતી યુવક પર ચડે છે, યુવતી જે છોટીઓ મારે છે અને ગોળ ચડો યુવક ચડે છે. કટારા પરિવાર પરમાંથી જે વખતે છોટી તો ચડે એટલે ગોળ ગધેડો કરવામાં આવે છે. વર્ષોથી પરંપરા ચાલે છે. યુવતી આવક આગળના વર્ષોથી કરતેલા જે યુવકને મનપસંદ છોકરી પસંદ કરવામાં આવતી હતી, વર્ષોથી ચાલે છે. આ મેળામાં આનંદ માનો ખૂબ અને વર્ષો ગામે ગામના લોકો આવે છે, હજાર લાખો પબ્લિક આવે છે. આ પરિવારની લોક અને સુખ સામે મેળો માણવામાં આવે છે. મેળો નિહાળવા માટે દૂર દૂરથી હજારોની જનમેદની ઉમટી પડતી હોય છે. એવો જ એક ગોળ ગધેડાનો મેળો ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે યોજાય છે. આશરે 200 વર્ષથી ચાલતો પરંપરાગત મેળો આજે પણ યથાવત છે. હોળીના 6 દિવસે યોજાતા આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. વર્ષો પહેલા વિસ્તારના આદિવાસી સમાજમાં એવી પરંપરા હતી કે એક ખુલ્લા મેદાનમાં લીસુ સીમડાના ઝાડનું 50 ફૂટ જેટલું ઊંચું લાકડું રોપવામાં આવે અને તેની ટોચ ઉપર ગોળધાણાની પોટલી બાંધવામાં આવે અને તે લાકડાની ગોળ ફરતે મહિલાઓ અને યુવતીઓ વાંસની સોટી હાથમાં રાખી આદિવાસી સંસ્કૃતિના ગીતો ગાતા જઈને ફરે. જે કોઈ યુવાન લાકડા ઉપર ચડવાનો પ્રયાસ કરે તેને લાકડીથી માર મારીને મહિલાઓને લાકડીઓના માર ખાતા જઈને લાકડા ઉપર ચડવા માટે યુવાનોની પડાપડી વચ્ચે જે યુવાન ઉપર ચડી જાય અને પોટલી ઉતારવામાં સફળ થાય તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરાવવામાં આવતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પરંપરા રહી નથી. જય જોહર, જય આદિવાસી. હોળીના 6 દિવસે અમારા જેસાવાડા ગામમાં ગોળ ગધેડાનો મેળો રાખવામાં આવે છે. એ અમારા પૂર્વજો હતા ને, જૂનામાં જૂનો મેળો છે, અમારા પૂર્વજો કરતા આવ્યા છે. એ પરંપરાને અમે સાચવી રાખી છે અને આ ગોળ ગધેડાનો મેળો અમે જેસાવાડામાં પરંપરાગત કરીએ છીએ. જે યુવક આ ગોળ ગધેડાના લાકડા ઉપર ચડે છે એને મનગમતી યુવતી સાથે એના લગ્ન કરવામાં આવતા હતા, પણ હવે એ પ્રથા રહી નથી. ફક્ત આનંદ અને ઉજમ માટે અમે ચડીએ છીએ. આજે છોટીઓની ભરમાર મળી તો છોટીઓની મારતી વધારે મળે એમ કરીને બધા ફટાફટ ચડી જવાય એમ. ઉપર જઈને મેં ગોળ ખાધો અને ગોળ ઉપર નીચે બધાને ખવડાવ્યો. પરંતુ મનોરંજન માટે આ પરંપરા જાળવી રાખવા માટે ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે. પરંપરાની સાથે મેળાની મજા પણ લોકો માણતા હોય છે. જય જોહર, જય આદિવાસી. અમારે ત્યાં હોળીના 6 દિવસે ગોળ ગધેડાનો મેળો થાય છે. આ મેળાની અંદર અમે કટારા પરિવાર દ્વારા વર્ષોથી પૂર્વજોથી ઉજવતા આવીએ છીએ. અગાઉની પરંપરા મુજબ જે વ્યક્તિ ઉપર ચડતો હતો એને મન પસંદગીની યુવતી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે અમારી આદિવાસી પ્રવૃત્તિ ને એ લુપ્ત થતી ગઈ. છતાં પણ અમે કટારા પરિવાર દ્વારા આ મેળાનું આયોજન કરીએ છીએ. આ મેળાની અંદર ઓછામાં ઓછા 1-1.5 લાખ લોકો આવે છે ને આ મેળા માટે જે સ્થળાંતર કરીને જાય છે ગુજરાતની અંદર મજૂરી કામ કરવા માટે, એ લોકો અહીંયા આગળ આવે છે ને આની અંદર સારો મજા આવે છે. જે છોકરો ઉપર ચડ્યો તો મારો ભત્રીજો માર ખાતો એ ને ગુણની ગોટલી નીચે લાવ્યો એ.